બંને માતરમ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર અઢાર સુભાષિતો પોથીમાં લખી અને પૂર્ણ કરીશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ આપેલા ચોરસ બોક્સમાં લખો એક પૃથ્વી સમૂહ નહીં એ બેસણું બી ઉઠણું સી તાપણું ડી કાપણું જવાબ આવશે બેસણું બે વિચાર વિસ્તાર એટલે શું એ લંબાણથી લખવું બી વિચારને વિસ્તારે જ કરવો સી લખાણને વિસ્તારથી લખવું ડી સમજણપૂર્વક વિચાર સમજાવો જવાબ આવશે ડી આપ સમો નહીં મિત્ર એટલે એ આત્મગૌરવ બી આપબળ સી આત્મચિંતન ડી આત્મશ્લા જવાબ આવશે બી ચાર મૈત્રીભાવ ભાવ સનાતન એટલે એ વધારે મિત્રો રાખવા બી સૌની સાથે હળીમળીને રહેવું સી કોઈની સાથે વેર ન રાખવું ડી મિત્રતા વિના બધું જ નકામું આવશે બી વૃથા ગુમાવે તોલ બહુ બોલીને ડેઢકા આ પંક્તિમાં તોલ શબ્દનો અર્થ જણાવો એ ભલાય બી ફોગટ સી મીઠાઈ ડી કિંમત જવાબ આવશે ડી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો એક જીવનમાં મિત્ર કેવો હોવો જોઈએ જવાબ લખીએ જીવનમાં મિત્ર પોતાના જેવો જ હોવો જોઈએ અર્થાત મનુષ્ય પોતે જ પોતાનો સાચો મિત્ર બની શકે છે આત્મબળ સમાન અન્ય કોઈ મિત્ર નથી બે અન્ય લોકો સંત અન્ય લોકોને સંત કેવી રીતે સુખી કરે છે જવાબ લખીએ ધૂપસળી પોતે બળીને સમગ્ર વાતાવરણને સુગંધિત કરે છે તેમ સંતો પોતે દુઃખ સહન કરીને અન્યને સુખી કરે છે ત્રણ સંતોનું જીવન કેવું હોય છે જવાબ લખીએ સંતોનું જીવન ધૂપ જેવું હોય છે જે પોતે તાપ સહન કરી અન્યને સુવાસ આપે છે તેમ સંતો સંતા પેઠીને બીજાને સુખ આપે છે ચાર બીજા સાથે આપણે કેવી રીતે વર્તવું જોઈએ જવાબ લખીએ બીજા સાથે આપણે પ્રેમથી વર્તવું જોઈએ પાંચ મીઠી વાણી માટે કોના ઉદાહરણ આપવામાં આવ્યા છે જવાબ લખીએ મીઠી વાણી માટે પોપટ અને કોયલના ઉદાહરણ આપવામાં આવ્યા છે છ લહ્યો ક્યારે થવાય જવાબ લખીએ લખવાના સતત અભ્યાસથી લહ્યો થાય પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક મૈત્રી ભાવનું જીવનમાં શું મહત્ત્વ છે જવાબ લખે વેરઝેર છળ કપટ કાવા દાવા તેમજ અનેક વિષમતાઓથી આ જીવન ભરાયેલું છે અશાંતિથી સભર જીવનમાં મૈત્રી ભાવ નિસ્વાર્થ મિત્રતા અત્યંત અસરકારક ઉપાય છે સુખ અને શાંતિ આપનાર છે પહાડ જેવા વિષમતાઓ વચ્ચે મૈત્રી ભાવ એક મીઠા શાંત પવિત્ર ઝરણા સમાન છે બે સર્વ દુઃખોનો ઔષધ મૈત્રી ભાવને શા માટે કહ્યું છે જવાબ લખીએ વેરભાવથી વેર કદી દૂર થતું નથી પાપનો અંત કદી પાપથી થતો નથી વેરથી વેર વધે છે પાપથી પાપ વધે છે પાપના નાશ માટે પુણ્યનો પ્રભાવ જોઈએ એ જ રીતે વેરના નાશ માટે જીવનના તમામ દુઃખોના નાશ માટે એકમાત્ર ઔષધ મૈત્રીભાવ છે ત્રણ જાતે કામ કરવાથી શો ફાયદો થાય છે જવાબ લખીએ પોતાનું કાર્ય જાતે કરવાથી કાર્ય સમયસર પૂર્ણ થાય છે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે સામાજિક પારિવારિક સંબંધો પણ સારા રહે છે કારણ કે જાતે કરેલા કાર્યની સફળતા નિષ્ફળતાને સહન કરી અન્યને સુવાસ આપે છે તેમ સંતો સંતા વેઠીને બીજાને સુખ આપે છે પ્રશ્ન ચાર નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો શબ્દ છે ઔષધ દવા અથવા ઓષળ મિત્ર ભેરું દોસ્ત આભ નભ આકાશ પૃથ્વી ધરતી અવની પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ફાયદો નુકસાન પાપ પુણ્ય મિત્ર શત્રુ અથવા દુશ્મન સુખિયા દુખિયા આપ ધરતી વેર પ્રેમ પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક લખવાનું કામ કરનાર માણસ એને શબ્દ સમૂહમાં એક શબ્દ થશે લહ્યો પ્રાચીન કાળથી ચાલ્યો આવતું શાશ્વત અથવા સનાતન પ્રશ્ન નંબર સાત નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો એક જાત ઘસવી અર્થ થશે બીજા માટે દુઃખ સહન કરવું વાક્ય લખે આઝાદીના લડવૈયાઓએ દેશ માટે પોતાની જાત ઘસી નાખી બે પંથ કાપવો અર્થ થશે રસ્તો આગળ વધવું અથવા નિર્ધારિત માર્ગે આગળ વધવું વાક્ય લખીએ જીવનસભર સરળ હોય કે દુષ્કર દરેકે પોતાનો પંથ કાપવો જ પડે છે પ્રશ્ન આઠ નીચેના શબ્દોની જોડણી સુધારી ફરીથી લખો ધૂપ સુધારેલો શબ્દ આ રીતે થશે સરો સર્વે આ રીતે લખી શકાય વૃથા વૃથા પૃથ્વી તો સુધારેલો શબ્દ આ રીતે લખી શકાય પ્રશ્ન નંબર નવ નીચે આપેલા શબ્દોને કકાવારીના ક્રમમાં લખો શબ્દો આપેલા છે અંધકાર આભ સુવાસિત વૃથા છત્ર કોયલ વેર ઔષધ મિત્ર કકાવારી પ્રમાણે આપણે લખીએ સ્વર અને વ્યંજન પ્રમાણે આપ ઔષધ અંધકાર કોયલ છત્ર મિત્ર વેર વૃથા અને સુવાસિત આ રીતે કકાવારી ક્રમ પ્રમાણે લખી શકાય પ્રશ્ન નંબર દસ નીચેના સુવાક્યોનો વિચાર વિસ્તાર કરો એક પાણી અને વાણી વિચારીને વાપરો જવાબ લખીએ પાણી અને વાણી બંનેને સમજીને વાપરવા જોઈએ પાણી અને વાણીનો અવિચારી કે અવ્યવહારો ઉપયોગ મનુષ્ય માટે સંકટ નોતરી શકે છે જળ તો સમગ્ર સૃષ્ટિને પોષનાર છે જો જળ ન હોય તો સ્થાવર જંગમ સૃષ્ટિનું જીવન જોખમાઈ જાય છે જળ એ જ જીવન ઈશ્વર પાસેથી મળેલ જળ જેમ પૃથ્વીઓ વાસીઓ માટે અમૃત સમાન છે તેમ વાણી મનુષ્યને મળેલ અમૃત સમાન કિંમતી ભેટ છે અનુચિત રીતે વાણીને વાપરીએ તો અર્થનો અનર્થ થઈ શકે છે કહેવાયું છે કે શરીરના ઘા દવાથી સારા થઈ જાય પણ વાણીના ઘા કદી રૂજાતા નથી માટે પાણી અને વાણી વિચારીને વાપરો બે આપ સમાન બળ નહીં મેઘ સમાન જળ નહીં જવાબ લખે અહીં આપ બળ એટલે કે જાત મહેનતની વાત કરવામાં આવી છે આપ એટલે કે સ્વયં સ્વબળથી મોટું અન્ય કોઈ બળ નથી અને મેઘ સમાન જળ નથી ખેતરમાં જ્યારે વાવણી થઈ છે ત્યારે ખેતરમાં ભલે ટેકનોલોજી જળ પૂરું પાડી પડાતું હોય છતાં મેઘ વર્ષે છે અને મોલાદને નવજીવન મળે છે અને સમગ્ર સૃષ્ટિ ચેતનવંતી બની જાય છે તેવું જળના કૃત્રિમ પ્રવાહથી નથી બની શકતું અને બીજાના આશરે કદાચ કાર્ય સફળ થાય તો પણ તે ઉદ્વેગ જ નું નિમિત્ત બને છે જ્યારે પોતાના જ પરિશ્રમથી કરવામાં આવેલ કાર્ય હંમેશા કેવું હોય છે આનંદદાયક આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરનાર અને સ્વાભિમાનને ઉજાગર કરનાર સાબિત થાય છે પ્રશ્ન અગિયાર આટલું શોધીને લખો એક પોતાની જાત એટલે કે આપણનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો પારકીયા સદા નિરાશ આપ ભલા તો જગભલા જાત મહેનત જિંદાબાદ મહેનતે એવી સોનેરી ચાવી છે જે ભાગ્યના દ્વાર ઉઘાડી નાખે છે પંક્તિઓ છે જાતે જે નર કરી શકે તે ન બીજાથી થાય આપમૂંવા વિના કોઈથી સ્વર્ગે ન જવાય બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી સાગર મોજારે ઝુકાવીએ આપણા વહાણના શઢના સુકાનને આપણે જાતે સંભાળીએ બે વાણીનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો જવાબ લખીએ મધુર વાણી જપ છે મધુર વાણી તપ છે બોલે તેના બોર વેચાય મીઠા બોલ બોલ જો એટલે મીઠા પડઘા સંભળાશે વાણીનું આભૂષણ ઉત્તમ પ્રકારનું છે કારણ કે તે કદી ઘસાતું નથી પંક્તિ છે ના વસ્ત્રથી ના શસ્ત્રથી કુળ ઓળખાય છે વાણી માત્રથી ત્રણ મિત્રતાનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો જવાબ લખીએ મૈત્રીએ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાંગાકાર છે જીવનમાં મિત્રતાથી અધિક પ્રસન્નતા બીજી કોઈ નથી પંક્તિ ઓરડામાં એક ચિત્ર હોય પૂરતું છે જીવનમાં એક મિત્ર હોય પૂરતું છે મિલા હાથ ભલે સાવ મેલો છે હૃદયથી આદમી પવિત્ર હોય એ પૂરતું છે આ રીતે મિત્રનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ લખી શકાય પ્રશ્ન બાર ગામ કે શાળાની દિવાલ પર લખાયેલા સુવિચાર અથવા અન્ય પાંચ સુભાષિતો મેળવીને લખો જવાબ લખે વ્યક્તિ મટીને બન્યું વિશ્વ માનવી માથે થરાની ધરધૂળને કાગવાને વર્તાય નહીં જીભલડીમાં જવાબ સાચું સોરઠિયો ભણે સુભાષિતો છે વેદનાથી બળખાક થવું ના ધૂંધાવાઓ છે ભસ્મમાં નહીં મૂકી ધૂપનો ગંધ જાવું છે બીજું હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી ત્રણ કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો ચાર મન મેલા તન ઉજળા બગલા અંગ તેથી કાગ ભલા તન મન એક જ રંગ પાંચ પડે દીપે ઘાટ ઘડાય ધૂપ જલે દીપક બળે જીવને જીવાય આ રીતે પંક્તિઓ અને સુભાષિત લખી શકાય પ્રોજેક્ટ વર્કની અંદર જોઈએ નીચેના શબ્દ ચોરસમાંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો આ જે બોક્સ આપેલું છે તેમાંથી આપણે સમાનાર્થી શબ્દ શોધી અને લખવાના છે પૃથ્વી તો એનું સમાનાર્થી થશે ધરતી આપ તો એનું સમાનાર્થી થશે નભ મિત્ર ભેરું પંથ રસ્તો ઔષધ દવા સુભાષિત તો સુગંધિત આ રીતે ચોરસની અંદરથી સમાનાર્થી શબ્દ અને લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ હતી ચેપ્ટર નંબર અઢાર શુભાષિત આપણે સ્વાધ્યાય પોથીમાં લખી અને પૂર્ણ કરેલું એ તમારી ગુજરાતીની પાકી નોટમાં અને સ્વાધ્યાય પોથી હોય તેને સ્વાધ્યાય પોથીમાં લખી અને પૂર્ણ કરવાનો છે